નમસ્તે ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણે આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં વધુ એક ખેડૂતલક્ષી માહિતી લઈને આપણે આવ્યા છીએ. તો આજના વિડિયોમાં આપણે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બે લાઇક પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર આવી જ અવનવી યોજનાકીય તથા ખેડૂતલક્ષી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર હવે આઈઓરા પરથી ડાઉનલોડ કરો માત્ર 2 મિનિટમાં. જી હા મિત્રો, હવે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આઈઓરાની વેબસાઇટ પરથી માત્ર 2 જ મિનિટમાં તમે ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત તમારું જે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માટેની અરજી એપ્રૂવ થઈ જશે એટલે તમને તમારા ઈમેલ ઉપર પણ મોકલવામાં આવશે. તો જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં. તો ચાલો હવે આપણે બ્રાઉઝર પર જઈએ અને ત્યાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવું તેના વિશેની વિગતવાર માહિતી આપણે મેળવતા જઈએ. તો મિત્રો, તેના માટે તમારે સૌપ્રથમ બ્રાઉઝર ખોલી લેવાનું છે અને બ્રાઉઝરમાં અહીંયા મેં ગૂગલ ખોલી લીધું છે. તો અહીંયા આપણે IORA લખી અને સર્ચ કરી લઈશું. જે સર્ચ કરતાં જ આપણને અહીંયા એક પહેલની લિંક IORA એટલે કે ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશનની વેબસાઇટ જોવા મળી જશે. અથવા તો મિત્રો, તમારા એડ્રેસ બારમાં iora.gujarat.gov.in લખી અને ઓકે આપશો તો પણ આ વેબસાઇટ ખુલી જશે. તો ચાલો હું આ પહેલી લિંક ઉપર ક્લિક કરી લઉં છું. જે ક્લિક કરતા આ પ્રમાણેની આઈઓરાની વેબસાઇટ ખુલી જશે, જેમાં અહીંયા આપણને ઓનલાઈન એપ્લિકેશનનું મેનુ જોવા મળી જશે. તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું. તે ક્લિક કર્યા પછી અહીંયા જો તમે નવી અરજી કરવા માગતા હોય તો ન્યૂ એપ્લિકેશનમાં ચેકમાર્ક રાખવાનું રહેશે. પણ આપણે અગાઉથી અરજી કરેલી છે માટે આપણે અહીંયા બાજુમાં બીજો ઓપ્શન છે રજિસ્ટર્ડ એપ્લિકેશન, તેના ઉપર ચેકમાર્ક કરી લઈશું. અને તે ચેકમાર્ક કરી લીધા પછી આ પ્રમાણે અરજી નંબર દાખલ કરવાનો ઓપ્શન આવી જશે. તો અહીંયા આપણે અરજી નંબર દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી અરજી વખતે આપણે જે મોબાઈલ નંબર દાખલ કરેલો હોય તે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો છે. અને ત્યારબાદ અહીંયા આપણે જે ઈમેલ એડ્રેસ દાખલ કરેલું હતું તે ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ આપણે નીચેના બોક્સમાં ટાઈપ કરી લેવાનો છે. અને આટલી વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા જનરેટ ઓટીપીનું જે બ્લુ કલરનું બટન છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જાણીશું. તો મિત્રો, મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી લીધી છે. હવે હું અહીંયા જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં જ આ પ્રમાણે આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોકલવામાં આવશે. તો હું અહીંયા ઓટીપીની રાહ જોઉં છું. ત્યારબાદ ઓટીપી મળ્યા બાદ આ ઓટીપી છે તે આપણે આ બોક્સમાં દાખલ કરી દઈશું. અને આ બોક્સમાં ઓટીપી દાખલ કર્યા પછી અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈશું. તો મિત્રો, મને ઓટીપી મળી ગયેલ છે. હવે હું તે ટાઈપ કરી લઉં છું અને ત્યાર પછી હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો, ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ એમ બંને પર મોકલવામાં આવશે. તે પૈકી કોઈ પણ એક ઓટીપી અહીંયા દાખલ કરવાનો રહેશે. તો ચાલો હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. સબમિટ બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણે આપણી સામે અરજીની વિગતો આવી જાય છે. તો તેને સ્ક્રોલ કરી લેવાનું રહેશે. સ્ક્રોલ કર્યા બાદ અહીંયા આપણી અરજીની સ્થિતિ જોવા મળી જશે. તો અરજીની સ્થિતિ છે, અરજીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને અરજી મંજૂર કરેલ છે તે પણ આપણને જોવા મળી જાય છે. આ ઉપરાંત મિત્રો, આપણે જે અગાઉ એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ, સેલ્ફ ડેક્લેરેશન અને પેમેન્ટ રિસિપ્ટની પ્રિન્ટઆઉટ કાઢી હતી તે અહીંયાથી ફરી પણ તમે પ્રિન્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા જે પ્રિન્ટ એક્સેપ્ટેશન લેટર એટલે કે તમારી અરજીનો સ્વીકાર કરવામાં આવેલ છે તેનો લેટર પણ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. અને આપણી અરજી મંજૂર થઈ ગયેલ છે માટે અહીંયા આપણને ડાઉનલોડ સર્ટિફિકેટનો એક ઓપ્શન પણ જોવા મળે છે. તો આપણું જે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટનો ઓપ્શન આવશે, ત્યારબાદ ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા પેજ લોડ થઈ અને આ પ્રમાણે આપણું જે ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર છે તે ડાઉનલોડ થઈ જાય છે. તો આ પ્રમાણે મિત્રો, તમે પણ એકદમ સરળતાથી તમારું જે ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર છે તે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આશા રાખું કે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર માત્ર 2 મિનિટમાં કઈ રીતે ડાઉનલોડ કરવું તેના વિશેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો.
આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ, જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।